ચાલો હવે આપણે ટેક્સ્ટબુક ના દાખલા શરૂ કરીએ. એમાં સૌથી પહેલા લઈએ આપણે સંધિમાં દાખલા નંબર 2.8, જે આપણે કેપેસિટર નો કન્સેપ્ટ ભણ્યા એને લગતા આપણે દાખલા શરૂ કરીએ. તેમાં પહેલો દાખલો લઈએ આપણે સંધિમાન દાખલા નંબર 2.8. એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6×10⁻³ મીટર સ્ક્વેર. તો તમને એરિયા એક હોય 6×10⁻³ મીટર સ્ક્વેર, અને બે પ્લેટ વચ્ચેનું અંતર એટલું છે 3 મિલીમીટર. અહીંયા ડી બરાબર 3 મિલીમીટર, મિલીમીટર નહીં ચાલે તો 3×10⁻³ મીટર. અને હવે તમને એવું પૂછવામાં આવ્યું કે તો આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું. તો હવે મારે આ કેપેસિટરનું કેપેસિટન્સ મેળવવું હોય તો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, તો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેનું કેપેસિટન્સ કેટલું હોય? એપ્સિલોન નોટ એ અપોન ડી. અને જો અહીંયા હવા ન હોય ને બીજું કોઈ માધ્યમ હોય તો આપણે શું લખવું પડે? એપ્સિલોન એ અપોન ડી. પછી ગોળો હોય તો ગોળા માટે આપણે શું લખ્યું હતું? 4πε0 આર, બરાબર. એક જ ગોળો હોય તો, પણ જો સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો એનું સૂત્ર હતું એપ્સિલોન નોટ એ અપોન ડી. તો અહીંયા હું લખી નાખું કે કેપેસિટન્સ સી બરાબર એપ્સિલોન નોટ એ અપોન ડી. હવે એપ્સિલોન નોટ એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને એની વેલ્યુ છે 8.85×10⁻¹². તો એપ્સિલોન નોટ ની કિંમત અહીંયા મેં મૂકી દીધી 8.85×10⁻¹², એરિયા છે 6×10⁻³, અને બે પ્લેટ વચ્ચે અંતર 3×10⁻³ મીટર. હવે જો તમે આનું સાદું રૂપ આપો તો તમને આન્સર મળશે 17.7 માઇક્રોફેરેડ. એને હું અંદાજિત રીતે લખી નાખું 18 માઇક્રોફેરેડ. જો તમે 17.7 લખો તો કઈ વાંધો નથી, પણ અત્યારે મેં એપ્રોક્સિમેટલી વેલ્યુ લખી ને કે 17.7 રાખો તો કઈ વાંધો નથી, બરાબર. તો અહીંયા આપણને કેપેસિટન્સ મળ્યું 18 માઇક્રોફેરેડ. પછી તમને એમાં ને એમાં બીજો ઓપ્શન એવો પૂછ્યો હોય 2.8 માં કે આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો એની ઉપર કેટલો વિદ્યુતભાર જમા થશે. હવે અમારે અહીંયા એનો બીજો ઓપ્શન ગણવા માટે હું તમને આ કેપેસિટરનું ચાર્જિંગ પહેલાં થોડું સમજાવી દઉં, પછી આપણે એનો બીજો ઓપ્શન ગણીએ, બરાબર. તો આ જે કેપેસિટર છે ચાર્જ કઈ રીતે થાય તો સમજો. માની લો કે આ એક કેપેસિટર હોય અને એની ઉપર મારે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવવો છે, બરાબર. મેં જે તે સમયે તમને કીધું હતું કે ભાઈ કેપેસિટરને ચાર્જ કઈ રીતે કરવું, તો એના વિશે આપણે ડિટેલમાં પછી આગળ ચર્ચા કરશું. તો જો અહીંયા આપણે એ પહેલા સમજીએ કે આપણે કેપેસિટરને ચાર્જ કઈ રીતે કરી શકીએ, બરાબર. તમે યાદ કરો કે આપણે જ્યારે કેપેસિટરમાં સાબિત કર્યું કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ હોય તો અહીંયા આપણે લેવો તો પ્લસ ક્યુ વિદ્યુતભાર, અને અહીંયા આપણે લેવા હતા માઇનસ ક્યુ વિદ્યુતભાર. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ આ વિદ્યુતભાર જે આપણે લાવ્યા, બરાબર. તો મેં તમને કીધું હતું કે કઈ રીતે લાવો એ આપણે પછી સમજશું, બરાબર. તો એ કઈ રીતે આવતો હશે એ આપણે જોઈએ. માનો કે તમે આની ઉપર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર લાવો હોય તો અત્યારે આ બે પ્લેટ તટસ્થ છે, બરાબર. અત્યારે આ બે પ્લેટ કેવી છે? તટસ્થ છે. હવે જો આ બંને પ્લેટ તટસ્થ હોય તો મારે શું કરવું પડશે કે ભાઈ મારે બે ઉપર વિદ્યુતભાર લાવવો, એટલે કે વિદ્યુતભારની મારે ગતિ કરાવવી છે. અને વિદ્યુતભાર ગતિ ક્યારે કરે? તો કે વિદ્યુતભાર જે ઊંચા સ્થિતિમાંથી નીચા સ્થિતિમાં તરફ ગતિ કરે. એટલે કે મારે છે ને બરાબર એક પ્લેટ ઉપરથી ક્યુ વિદ્યુતભાર લઈ અહીંયાથી મારે ક્યુ વિદ્યુતભાર લઈ અહીંયા મૂકવો છે. જો મારે ક્યુ વિદ્યુતભાર અહીંયાથી લઈને અહીંયા મૂકવો હોય તો અહીંયા આવી ગયો પ્લસ ક્યુ વિદ્યુતભાર, અહીંયાથી હું અહીંયા લઈ ગયો તો અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો? માઇનસ ક્યુ. અથવા તેનાથી ઊંધું કે જો હું અહીંયાથી માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એને હું અહીંયા મૂકી દઉં તો અહીંયા પ્લસ ક્યુ આવી ગયા, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આવી ગયો. આવું આપણે કરવું, પણ વિદ્યુતભાર તો જ ગતિ કરે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે તો. કેમ કે ધન વિદ્યુતભાર હોય, વિદ્યુતભાર હું બોલું એટલે તમારે ધન વિદ્યુતભાર સમજવાનો,
જો ઋણ વિદ્યુતભાર બોલું ને તો જ તમારે સ્પેસિફિકલી ઋણ વિદ્યુતભાર સમજવાનો, બાકી જ્યારે હું વ્યાપક રૂપે વાત કરું કે વિદ્યુતભાર તો તમારે મનમાં શું સમજવાનું ધન વિદ્યુતભાર બરાબર. તો વિદ્યુતભાર થી ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે તો અહીંયા મારે વિદ્યુત સ્થિતિમાન લાવવું છે. તો વિદ્યુત સ્થિતિમાન આપણે કઈ રીતે લાવી શકીએ તો એના માટે બેસ્ટ ઉપાય તમને ખબર છે કે આપણે બેટરી જોડી દઈએ તો બેટરીની અંદર એના ધન અને ઋણ એવા બે ટર્મિનલ હોય અને બંને વચ્ચે શું હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. તો હું એક કામ કરું અહીંયા હું બેટરી જોડી દઉં. આ બેટરીનો સિમ્બોલ જે તમને ખબર છે બરાબર, માની લો કે એને બેટરી જોડી દીધી. હવે માની લો કે આ બેટરી 5 વોલ્ટની છે બરાબર, 5 વોલ્ટની આ બેટરી છે. તો જો આ બેટરી 5 વોલ્ટની હોય તો એનો મતલબ એવો થયો કે આ ધન છેડો છે, ધન છેડો એના વોલ્ટેજ છે 5 વોલ્ટ છે અને જે ઋણ છેડો છે એના વોલ્ટેજ છે 0 વોલ્ટ છે બરાબર. બેટરી વિશે પણ આપણે બહુ ડિટેલમાં ત્રીજા ચેપ્ટરમાં ભણશું, બેટરી વિશે આપણે ટોટલી સંપૂર્ણ બહુ ડીપમાં આપણે ભણશું. પણ અત્યારે તમને 10મા ધોરણના આધારે ખબર છે કે બેટરી શું હોય એના વોલ્ટેજ શું કહેવાય બરાબર, એકદમ 10મા ધોરણમાં પ્રાઇમરી રીતે થોડું ભણી ગયા છો. તો જે 5 વોલ્ટની બેટરી છે તો એનો મતલબ એવો થાય કે એની ધન પ્લેટ જે છે ધન ટર્મિનલ પ્લસ ટર્મિનલ એના વોલ્ટેજ 5 થાય અને ઋણ ટર્મિનલ છે એના વોલ્ટેજ 0 થાય. આના વોલ્ટેજ વધારે છે અને આના વોલ્ટેજ ઓછા છે. હવે જે 5 વોલ્ટ છે એને મેં આ પ્લેટ આને જોડી દીધું જો તો, અને 0 વોલ્ટ છે એને મેં આની આને જોડી દીધું 0 વોલ્ટ. હવે પહેલા તો આ પ્લેટ તટસ્થ હતી, પહેલા તો આ પ્લેટ ઉપર કોઈ વિદ્યુતભાર હતો નહીં. હવે હું એને બેટરી આને જોડી દઉં તો અહીંયા વચ્ચે કાંઈ નથી જો, એટલે કે આ વાયર છે આ વાયર એ સીધે સીધો તમે અહીં આવી ગયો છે અને આ વચ્ચે કોઈ પણ વિદ્યુતીય ઉપકરણ નથી, કોઈ વિદ્યુતીય કોઈ ઘટક નથી. દાખલા તરીકે કેપેસિટર કે અવરોધ કે ઇન્ડક્ટર એવો કોઈ પણ ઘટક અહીંયા વચ્ચે નથી, એટલે આ છેડો જે છે ને આ જ કહેવાય. દાખલા તરીકે તમે એને એ બિંદુ કયો તો તમે આને પણ શું કહી શકો એ બિંદુ જ કહી શકો, કેમ કે વચ્ચે કોઈ પણ વિદ્યુતીય ઘટક નથી. એવી જ રીતે જો તમે આ બિંદુને બી કહેતા હોય તો આ વાયર થી સીધે સીધો તમે અહીંયા આવી ગયો છે તો આ બિંદુને પણ શું કહી શકાય બી કહી શકાય, કેમ કે આ બિંદુ છે એ જ આ બિંદુ છે વચ્ચે કાંઈ નથી, એટલે કે આ બે નું સીધે સીધું જોડાણ કર્યું છે આ બે નું જોડાણ કર્યું છે. હવે જો તો એ ને બી વચ્ચે કેટલો તફાવત છે 5 વોલ્ટ નો, તો અહીંયા એ ને બી વચ્ચે કેટલો તફાવત થઈ ગયો 5 વોલ્ટ નો તફાવત થયો બરાબર. હવે જો કે આ ઊંચા સ્થિતિમાન છે એટલે 5 વોલ્ટ છે અને આ નીચા સ્થિતિમાન છે એટલે શું થશે, તો કે વિદ્યુતભાર છે હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે. તો આ પ્લેટ ઉપરથી જે ઋણ વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર એ ગતિ કરશે આ રીતે, કેમ કે અહીંયા પ્લસ સ્થિતિમાન છે અને જો પ્લસ સ્થિતિમાન હોય તો ઇલેક્ટ્રોન છે આમ ખેંચાશે આની તરફ પ્લસ તરફ ખેંચાશે બરાબર, અને ઇલેક્ટ્રોન જો આમ ખેંચાય વાયર મારફતે, કેમ કે ઇલેક્ટ્રોન સીધે સીધા તો અહીંયાથી અહીંયા નહીં આવી શકે કેમ કે વચ્ચે તો કાંઈ નથી, વિદ્યુતભારના વહન માટે છે એ કોઈ માધ્યમ તો જોઈએ જ. તો ઇલેક્ટ્રોનના વહન માટે આપણે અહીંયા તાર લગાડી દીધો છે બરાબર, અને અહીંયા છે ધન પ્લેટ છે તો ધન પ્લેટ હોય તો ઇલેક્ટ્રોન છે ધન પ્લેટ તરફ શું થાય આકર્ષે ઇલેક્ટ્રોન, તો આ પ્લેટના ઇલેક્ટ્રોન છે આમ ગતિ કરશે કેટલો વિદ્યુતભાર તો કે ક્યુ વિદ્યુતભાર ગતિ કરી, અને આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે ઇલેક્ટ્રોન એ કઈ બાજુ ખેંચાણ ધન પ્લેટ તરફ, અને ઇલેક્ટ્રોન જો ધન પ્લેટ તરફ ખેંચાય 5 વોલ્ટ થી ધન છે અને આ 0 છે, તો જો ધન પ્લેટ તરફ ખેંચાય તો આ ઇલેક્ટ્રોન છે એ બેટરી મારફતે છે એ ક્યાં પહોંચી જશે અહીંયા પહોંચી જશે. તો અહીંયા આવી ગયા માઇનસ ક્યુ વિદ્યુતભાર ને તમે અહીંયાથી માઇનસ ક્યુ વિદ્યુતભાર ને બેટરી મારફતે અહીંયા મૂકી દીધા તો અહીંયા કેટલો વિદ્યુતભાર આવી ગયો પ્લસ ક્યુ, અને જેમ જેમ અહીંયા વિદ્યુતભાર વધતો જાય તેમ તેમ વિદ્યુત સ્થિતિમાન બે વચ્ચે વધતો જાય, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ જેમ જેમ વિદ્યુતભાર વધતો જાય બે પ્લેટ ઉપર તેમ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય, ઇલેક્ટ્રોન છે ખેંચાઈ ખેંચાઈને અહીંયા પહોંચશે અને ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે ઇલેક્ટ્રોન છે આમથી આમ ગતિ કરશે, તો ઇલેક્ટ્રોન આમથી આમ ગતિ કરે તો વિદ્યુત પ્રવાહ કેમ ગતિ કરે એમ કહેવાય આ રીતે બરાબર. ઇલેક્ટ્રોન આમથી આમ ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહની ગતિ કઈ રીતે હોય ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં એવા જોઈએ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી નીકળીને અહીંયા પહોંચવા માંડ્યા, જેમ જેમ અહીંયા વિદ્યુતભાર વધતો જશે જેમ જેમ વિદ્યુતભાર વધતો જાય બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય અને વિદ્યુત ક્ષેત્ર વધી જાય તો તમને ખબર છે V બરાબર ED, બે પ્લેટ વચ્ચેનું અંતર તો એટલું ને એટલું જ છે પણ વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું
વિદ્યુત ક્ષેત્ર વધતું ગયું તો વોલ્ટેજ વધતા ગયા, બે પ્લેટ વચ્ચેના વોલ્ટેજ વધતા ગયા, અને એક એવો સમય આવશે કે આ પ્લેટના વોલ્ટેજ 5 વોલ્ટ થઈ જશે અને આ પ્લેટના વોલ્ટેજ કેટલા થઈ ગયા 0 વોલ્ટ. અને હવે જો તો અહીં 5 વોલ્ટ, અહીં 5 વોલ્ટ, અહીં 0 વોલ્ટ, અહીં 0 વોલ્ટ, એટલે આ બેના સ્થિતિમાન સમાન થઈ ગયા. પેલા શું હતું તો કે આ પ્લેટ તટસ્થ હતી, એટલે કે બે પ્લેટનું સ્થિતિમાન 0 0 હતું, બરાબર. પેલા તો બે પ્લેટ ઉપર વિદ્યુતભાર તો હતો ને, તો આ પ્લેટનું સ્થિતિમાન 0, આનું 0, પણ આનું 5 હતું, તો ઇલેક્ટ્રોન ખેંચાઈને આમ ગયા, અને ઇલેક્ટ્રોન ખેંચાઈને આમ ગયા તો અહીંયા વિદ્યુતભાર વધવા માંડ્યો પ્લસ ક્યુ માઇનસ ક્યુ. અને એક એવો સમય આવશે કે આના વોલ્ટેજ 5 થઈ ગયા, આના વોલ્ટેજ 5 થઈ ગયા, બેના સ્થિતિમાન સરખા થઈ ગયા. જો બેના વિદ્યુત સ્થિતિમાન સરખા થઈ જાય તો હવે ઇલેક્ટ્રોન ખેંચાઈને અહીંયા જઈ શકે નહીં, કેમ કે વિદ્યુતભાર છે, વિદ્યુતભારની ગતિ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી છે. તો અહીંયા જો તો અહીં પાછ અહીં પાછ હવે વિદ્યુતભાર ગતિ કરે નહીં, કેમ કે બેના સ્થિતિમાન કેવા થઈ ગયા, સમાન થઈ ગયા. એટલે અહીંયા 0 સ્થિતિમાન હતું, અહીંયા 5 હતા, એટલે આની સાપેક્ષે આ વધુ ધન કહેવાય. અને ધન કહેવાય એટલે ઇલેક્ટ્રોન છે ખેંચાઈને આ બેટરીમાં આવતા હતા, પણ હવે આ બેના સ્થિતિમાં સમાન થઈ ગયા, એટલે હવે વિદ્યુતભાર દોડે નહીં, હવે ઇલેક્ટ્રોન નહીં દોડે. અને આ પ્લેટના વોલ્ટેજ પણ 5 વોલ્ટ અને 0 વોલ્ટ, બરાબર. કહેવાનો મતલબ એવો છે કે તમે કેપેસિટરને જ્યારે કોઈ પણ બાહ્ય બેટરી સાથે જોડી દો, તમે કોઈ પણ કેપેસિટર હોય એને જ્યારે બાહ્ય બેટરી સાથે જોડી દો, માની લો કે તમે આ કેપેસિટર C હોય એને 20 વોલ્ટની બેટરી સાથે જોડી દો, તો અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ ગતિ કરી અને બેટરીમાંથી આ પ્લેટ ઉપર વહી આવશે, તો ઇલેક્ટ્રોનને કોણે દોડાવ્યો, બેટરી. તો કાર્ય કોના વડે થયું, બેટરી વડે કાર્ય થયું, અને બેટરીનો ઉપયોગ જ એ હોય કે આપણે કાર્ય કરી શકીએ ડીસી પ્રવાહ વડે. તો બેટરીએ કાર્ય કરી અને ઇલેક્ટ્રોનને અહીંયાથી લઈને અહીંયા મૂકી દીધા, અને ત્યાં સુધી ઇલેક્ટ્રોન અહીંયા વધતા જશે, અને જેમ ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવતા જાય અહીંયા ઋણ વિદ્યુતભાર વધતો જાય, અહીંયા ઇલેક્ટ્રોન ઘટતા ગયા એટલે ધન વિદ્યુતભાર વધતો ગયો, એક સમયે આના વોલ્ટેજ પણ V થઈ જશે. એટલે કે જેટલા બેટરીના વોલ્ટેજ એટલા જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. જેટલા બેટરીના વોલ્ટેજ એટલા જ કોના વોલ્ટેજ થશે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, એટલો જ અહીંયા પ્લસ અને માઇનસ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. હવે વિદ્યુતભાર ગતિ કરે નહીં, માની લો કે અહીંયા વિદ્યુતભાર Q આવી ગયો અને અહીંયા માઇનસ Q વિદ્યુતભાર આવી ગયો, તો બસ હવે આનાથી વધારે વિદ્યુતભાર આની ઉપર નો આવે. પેલા પ્લેટ તટસ્થ હતી, પેલા અહીંયા 0 વિદ્યુતભાર હતો, એટલે કે આ પ્લેટ તટસ્થ હતી, અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર 0 હતો, પણ હવે અહીંયા Q વિદ્યુતભાર આવી ગયો, અહીંયા માઇનસ Q વિદ્યુતભાર આવી ગયો. અને આ વિદ્યુતભારને દોડાવવાનું કામ કોણે કર્યું, તો કે બેટરી વડે દોડાવવાનું કામ થયું વિદ્યુતભારને. તો બેટરીએ અહીંયાથી ક્યુ વિદ્યુતભાર લઈ અહીંયા મૂકી દીધો, તો અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થયો, આ કામ બેટરીએ કર્યું. અને કેટલો વિદ્યુતભાર અહીંયા હશે, તો એટલો વિદ્યુતભાર હશે કે જેથી કરીને આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ ગયો, વી જેટલો. વી એટલે કે આના જેટલો. એટલે કેપેસિટરને તમે કોઈ પણ બેટરી સાથે જોડો તો કેપેસિટરના વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ જેટલા જ થઈ જાય, ત્યાં સુધી વિદ્યુતભારનું વહન થાય, બરાબર. હવે તમને એવું લાગશે કે સર આ વિદ્યુતભાર Q અને માઇનસ Q આવવા માટે કેટલો સમય લાગે, તો આ સમયથી નેનો સેકન્ડ લાગે, બરાબર. બહુ ઓછા એવા સમયમાં છે, જેવું તમે અહીંયા માની લો કે પેલા સ્વિચ ઓફ હતી અને આ બે પ્લેટ અત્યારે તટસ્થ હોય, હું એને બેટરી સાથે આ કેપેસિટરને મારે જોડવું હોય તો હું સ્વિચ ઓન કરું, જેવી મેં સ્વિચ ઓન કરી એટલે તરત જ અહીંયા આવી જશે પ્લસ ક્યુ, અહીંયા આવી જશે માઇનસ ક્યુ, અને આ કેપેસિટરના વોલ્ટેજ પણ કેટલા થઈ જશે, વી. અને બેના વોલ્ટેજ વી અને આના વોલ્ટેજ વી બેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થઈ ગયો, બેના વોલ્ટેજ સરખા થઈ ગયા, એટલે હવે વિદ્યુતભારની ગતિ અટકી જાય. કારણ કે તમને ખબર છે કે વિદ્યુતભારને દોડાવવા માટે વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાંથી નીચા સ્થિતિમાં તરફ દોડે, તો હવે તો અહીંયા કોઈ વિદ્યુતભાર દોડશે નહીં, આ પ્લેટ ધન હતી, તો આ પ્લેટ એ ધન થઈ ગઈ, આના વોલ્ટેજ એ પાત થઈ ગયા, આના એ પાત થઈ ગયા, એટલે હવે ઇલેક્ટ્રોન આમથી આમ આવી શકે નહીં, બરાબર છે. તો ઇલેક્ટ્રોન છે એ પેલા અહીંયા 0 વોલ્ટેજ હતા, અહીંયા 5 વોલ્ટેજ હતા, તો ઇલેક્ટ્રોન છે ઓછા સ્થિતિમાંથી વધુ સ્થિતિમાં, જેમ ધન વિદ્યુતભાર છે વધારે સ્થિતિમાંથી ઓછા સ્થિતિમાં તરફ દોડે, એમ ઇલેક્ટ્રોન હોય ઓછા સ્થિતિમાંથી વધુ સ્થિતિમાં તરફ, એનું વિરોધી થાય. તો ઇલેક્ટ્રોન અહીંયાથી આમ આવતા હતા, બેટરીમાંથી તેની અહીંયા માઇનસ ક્યુ, તો બેટરીએ ઇલેક્ટ્રોનને અહીંયાથી ઉપાડી અહીંયા મૂકવાનું કામ કર્યું, એટલે હવે આ બેટરીના વોલ્ટેજ પણ
બેટરીના વોલ્ટેજ કેપેસિટરના વોલ્ટેજ બે સરખા થઈ ગયા એટલે હવે વિદ્યુતભાર કોઈ પ્રકારની ગતિ કરશે નહીં અને બે ઉપર વિદ્યુતભાર પ્લસ થયો તો અહીંયા કેટલો વિદ્યુતભાર પ્રેરિત થયો માઇનસ થયો આવી રીતે કેપેસિટરને વિદ્યુતભારિત કરી શકાય બરાબર તો કોઈ પણ કેપેસિટરને વિદ્યુતભારિત કરવાની મેથડ શું તો કે કેપેસિટર સાથે બેટરી જોડી દો તો એક પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન લઈને અહીંયા મૂકી દેશે અથવા એનાથી ઊંધું પણ સાચું જેમ કે અહીંયા અહીંયાથી ધન વિદ્યુતભાર છે બેટરીમાંથી થઈને અહીંયા આવી આવશે અથવા તો ઇલેક્ટ્રોન અહીંયાથી થઈને અહીંયા આવી તો આવી રીતે કોઈ પણ કેપેસિટર હોય એને જો તમે બેટરી સાથે જોડી દો તો જેટલા બેટરીના વોલ્ટેજ એટલા જ કેપેસિટરના વોલ્ટેજ થઈ જશે અને કેપેસિટર ઉપર શું આવી જશે વિદ્યુતભાર બરાબર જેમ કે અહીંયા 5 વોલ્ટ હોય તો અહીંયા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કહેવાય 5 વોલ્ટ પણ આ ઘટના નેનો સેકન્ડમાં થઈ જશે અને પછી પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે અને પ્રવાહ વહેવાનું બંધ થઈ જાય નેનો સેકન્ડની અંદર તો આપણે આપણી ટેક્સ્ટબુકની અંદર એવું ભણશું કે જ્યારે તમે કેપેસિટરને બેટરી સાથે જોડ્યું હશે ત્યારે પ્રવાહ વહેતો નથી મારી વાત ધ્યાનથી સમજો શું કહું કે જ્યારે તમે કેપેસિટરને બેટરી સાથે જોડશો ત્યારે પ્રવાહ નહીં વહે સોકામ પ્રવાહ નહીં વહે પ્રવાહ વહે છે પણ કેટલા સમય સુધી નેનો સેકન્ડ સુધી અને નેનો સેકન્ડ સુધી પ્રવાહ વહે ને અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ આવી ગયા આ બેના વોલ્ટેજ સરખા થઈ ગયા ક્ષણિક પ્રવાહ વહે છે પણ ક્ષણિક પ્રવાહ વહે તો એ તો આપણે કંઈ ધ્યાનમાં લેતા નથી વ્યવહારિક ઉપયોગો માટે કેમકે કેપેસિટર તો અહીંયા જોડેલું હોય છે અને હવે પ્રવાહ બંધ થઈ ગયો એટલે હવે તમે અહીંયા માની લો કે આ બેટરીને આ જે બેટરી છે એને કેપેસિટર સાથે જોડ્યું હોય જો તમે અહીંયા એમીટર લગાડો તો પ્રવાહ તમને કેવો મળશે ઝીરો મળશે કેમ કે આ ઘટના તો વિધિન નો ટાઈમ તરત જ થઈ જવાની છે એટલે આપણે એવું બોલશું કે કેપેસિટરમાંથી કેરી ડીસી પ્રવાહ પસાર નહીં થાય આ વાત ખાસ યાદ રાખજો આને લગતા હું દાખલા પણ તમને કરાવીશ કે કેપેસિટરમાંથી કેરી ડીસી પ્રવાહ પસાર નહીં થાય પ્રવાહ પસાર થાય પણ કેટલા સમય સુધી નેનો સેકન્ડ સુધી ઈ પ્રવાહનો તો આપણે કે ઉપયોગ કરી નથી શકવાનો વ્યવહારમાં એટલે કેપેસિટરમાંથી કેરી ડીસી પ્રવાહ પસાર નહીં થાય કેમ કે જો તમે બેટરીને કેપેસિટરને જોડી દો એટલે ક્ષણિક પ્રવાહ વહીને પ્રવાહ બંધ થઈ ગયો અહીંયા ક્યુ આવી ગયા અને માઇનસ ક્યુ આવી ગયા કેટલી વારમાં તો કે ક્ષણિક સમયમાં શૂન્યબદ્ધ સમયમાં અહીંયા માઇનસ ક્યુ અહીંયા પ્લસ ક્યુ આવી ગયા અને પ્રવાહ ક્ષણિક જ પ્રવાહ વહે છે ક્ષણિક પ્રવાહ વહે તો એ પ્રવાહ તો વ્યવહારમાં કોઈ ઉપયોગી નથી એટલે આપણે અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એમ બોલશું કે જ્યારે તમે ડીસી પ્રવાહને જ્યારે કેપેસિટર સાથે જોડી દો ત્યારે કોઈ પ્રકારનો પ્રવાહ વહેશે નહીં બરાબર હવે નેનો સેકન્ડમાં કેપેસિટર કઈ રીતે ચાર્જ થશે એ આપણે હું તમને ડિટેલમાં એની થિયરી કરાવીશ એ આપણે આઉટ ઓફ ટેક્સ્ટ થશે પણ તો એ સમજવું જરૂરી છે હું તમને કરાવીશ પણ અત્યારે તમારે એવું સમજવાનું કે જ્યારે તમે કેપેસિટરને બેટરી સાથે જોડો ત્યારે પ્રવાહ વહેતો નથી પ્રવાહ વહે છે પણ એ ક્ષણિક સમય માટે એટલે આપણે એમ બોલશું પ્રવાહ વહેતો નથી કેમ કે ક્ષણિક પ્રવાહ વહે એ આપણા માટે કોઈ અહીંયા મહત્વ રાખતો નથી એટલે અહીંયા 5 વોલ્ટ અહીંયા 5 વોલ્ટ તરત જ 5 વોલ્ટ આવી જશે જેવું તમે કેપેસિટરને બેટરી સાથે જોડશો ત્યારે અને ક્ષણિક પ્રવાહ રચી અહીંયા પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આવી જશે બરાબર તો ચાલો જુઓ હવે તમને આને આ દાખલાની અંદર બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે જો તમે આ કેપેસિટરને 100 વોલ્ટના સપ્લાયરને જોડો તો એની ઉપર વિદ્યુતભાર કેટલો હોય એટલે માની લો કે જે 18 માઇક્રોફેરેડનું કેપેસિટર છે C બરાબર 18 માઇક્રોફેરેડનું જે કેપેસિટર છે એને હું 100 વોલ્ટની બેટરી સાથે જોડી દઉં જો આ કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડી દઉં તો તમને ખબર છે કે જો આના 100 વોલ્ટ હશે તો કેપેસિટરના વોલ્ટેજ કેટલા થઈ જશે 100 વોલ્ટ તો હવે કેપેસિટરના વોલ્ટેજ 100 છે એનું કેપેસિટન્સ 18 માઇક્રોફેરેડ છે તો બોલો કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર હશે કેમ કે વોલ્ટેજ તો જ હોય ને વિદ્યુતભાર હોય તો કેમ કે અહીંયા વિદ્યુતભાર પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર અને જે વિદ્યુતક્ષેત્ર આવ્યું વિદ્યુતક્ષેત્ર આવ્યું એટલે વોલ્ટેજ આવ્યો તો અહીંયા 100 વોલ્ટ તો અહીં 100 વોલ્ટ થાય વોલ્ટેજ કોના કારણે આવ્યો તો કે વિદ્યુતક્ષેત્રના કારણે વિદ્યુતક્ષેત્ર કોના કારણે આવ્યું વિદ્યુતભારના કારણે એ વિદ્યુતભાર કઈ રીતે આવ્યો તો કે ઇલેક્ટ્રોન અહીંયાથી સ્થાનાંતરિત થયા કેમ કે ઋણ વિદ્યુતભાર ઓછા સ્થિતિમાનથી વધારે સ્થિતિમાન તરફ અને ધન વિદ્યુતભાર ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ તો ઇલેક્ટ્રોન અહીંયાથી સ્થાનાંતરિત થયા એટલે અહીંયા આવી ગયો પ્લસ ક્યુ વિદ્યુતભાર અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર આવી ગયો અને કેપેસિટરની ધન પ્લેટ ઉપરના વિદ્યુતભારને જ આપણે કેપેસિટરનો વિદ્યુતભાર ગણીએ છીએ કેમ કે ક્યુ વિદ્યુતભાર સ્થાનાંતરિત થયો અને કેટલો વિદ્યુતભાર સ્થાનાંતરિત થયો એ જ કેપેસિટરની બે પ્લેટ ઉપર ક્યુ અને માઇનસ ક્યુ આવ્યો તો હવે અહીંયા કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર છે એ તમારે શોધવું છે તો
આના 100 વોલ્ટ તો કેપેસિટરના વોલ્ટેજ 100 થઈ ગયા માઈક્રો કેપેસિટરમાં 18 માઇક્રોફેરાડ હોય અને જો આના 100 વોલ્ટ હોય તો 100 વોલ્ટ છે તો વિદ્યુતભાર કેટલો હશે કે જેથી કરીને આની બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ કેટલો થઈ ગયા 100 તો તમને ખબર છે કે કેપેસિટન્સ વોલ્ટેજ અને વિદ્યુતભાર વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર કયું હતું યાદ કરો તો કેપેસિટન્સ નું સૂત્ર શું હોય C બરાબર Q / V તો બોલો તો Q બરાબર શું થશે તો Q બરાબર C / V તો કેપેસિટર પરના કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે કે કેપેસિટરની ધન પ્લેટ ઉપરનો વિદ્યુતભાર Q બરાબર CV C બરાબર છે અહીંયા 18 માઇક્રોફેરાડ અને વોલ્ટેજ આવી ગયા અહીંયા 100 તો 18 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત Q બરાબર CV તો અહીંયા આવી ગયા 18 માઇક્રોફેરાડ તો 18 ગુણ્યા 10 ની માઇનસ 6 અને વોલ્ટેજ અહીંયા આવી ગયા 100 તો Q બરાબર CV તો 18 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત કુલમ્બ બરાબર તો આવી રીતે હવે આપણે આને આ જ દાખલાની અંદર કેપેસિટન્સ 18 માઇક્રોફેરાડ હતું તો આપણે અહીંયા વિદ્યુતભાર એ વા Q બરાબર CV ઉપરથી તમને એવું કીધું છે કે તમે 100 વોલ્ટનું અહીંયા સપ્લાય જોયો છે બરાબર છે ઓકે હવે તમને વિદ્યુતભાર મળી ગયો હવે આપણે આમાં કંઈક નવું મેળવીએ માની લો કે તમને એવું કીધું હોય તો આ દાખલાની અંદર કે ભાઈ ઉર્જા મેળવો તો તમે શું કરો કેપેસિટરમાં કેટલી ઉર્જા સ્ટોર થઈ પહેલી વાત તો એ કેપેસિટરને ઉર્જા આપી કેપેસિટરમાં ઉર્જા આપી તો એના માટે કાર્ય કરવું પડ્યું હશે કાર્ય કોણે કર્યું બેટરીએ કાર્ય કર્યું એટલે બેટરી થોડી ઉતરી ગઈ હશે બરાબર તો આ કેપેસિટર ચાર્જ થયું કેટલું ચાર્જ થયું 100 વોલ્ટ સુધી કે જેટલા બેટરીના વોલ્ટેજ હોય એટલું કેપેસિટર ચાર્જ થશે બરાબર તો કેપેસિટર ચાર્જ થયું તો હવે આની અંદર ઉર્જા કેટલી કેપેસિટરની ઉર્જા કેટલી તો જો આપણે ઉર્જા મેળવવી હોય તો ઉર્જાનું સૂત્ર છે U બરાબર ટેક્સ્ટબુકમાં નથી કીધું પણ આપણે આ દાખલો કરીએ છીએ બરાબર તો U બરાબર તમે કોઈ પણ સૂત્ર લઈ શકો હાફ C સ્ક્વેર લઈ શકો અથવા તો Q સ્ક્વેર / 2C એ સૂત્ર પણ તમે લઈ શકો બરાબર અથવા તો QV / 2 એ સૂત્ર લઈ શકો કેમ કે ઉર્જાના કેટલા સૂત્રો હતા 3 Q સ્ક્વેર / 2C QV / 2 અને હાફ CV સ્ક્વેર ત્રણમાંથી કોઈ પણ સૂત્ર અહીં આપણે લઈ શકીએ બરાબર તમે ત્રણમાંથી કોઈ પણ વિકલ્પ દાખલો ગણો તો જવાબ આવશે અત્યારે હું હાફ CV સ્ક્વેર સૂત્ર લઉં છું બરાબર U બરાબર હાફ CV સ્ક્વેર ટેક્સ્ટબુકમાં નથી કીધું પણ આપણે કરીએ બરાબર ઉર્જા એ મેળવીએ તો હાફ CV સ્ક્વેર હાફ C છે 18 માઇક્રોફેરાડ 10 ની માઇનસ 6 અને વોલ્ટેજ 100 આપ્યા છે તો 100 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત તો અહીંયા આન્સર આવી જશે 9 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત જૂલ આ તમને ઉર્જા મળી ગઈ અને પછી જો તમને ઉર્જા ઘનતા પૂછવામાં આવે તો ઉર્જા ઘનતા યાદ આવે એકમ પદ દીઠ સમાયેલી ઉર્જા એને આપણે શું નામ આપ્યું હતું ઉર્જા ઘનતા તો એકમ પદ દીઠ સમાયેલી ઉર્જા એને ઉર્જા ઘનતા હું રો ઈ કહી દઉં અથવા તો સ્મોલ યુ વડે બતાવો બરાબર બુક ની અંદર સ્મોલ યુ વડે બતાવ્યું છે આપણે એને રો ઈ વડે બતાવીએ તો પણ ચાલે તો ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ યુ / એડી 9 / 10 ની માઇનસ 2 ઘાત છેદમાં જો તેનો એરિયા તમને એકો છે 6 / 10 ની માઇનસ 3 એના ગુણ્યા 3 / 10 ની માઇનસ 3 તો 3 / 10 ની માઇનસ 3 અનુસાદરૂપ આપી ગયો જો તો અહીંયા 6 તેરી ને 18 18 ને 9 તો અહીંયા 1/2 આવી ગયા અને 10 ની માઇનસ 6 ઘાત અંશમાં કરી તો અહીં પ્લસ થઈ ગઈ અહીંયા માઇનસ 2 તો અહીંયા કેટલી ઘાત થઈ ગઈ 10 ની જૂલ પ્રતિ મીટર ક્યુબ બરાબર તો એની એકમ કદ દીઠ સમાયેલી ઉર્જા 1.2 એને ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ પ્રતિ મીટર ક્યુબ તો આ દાખલાની અંદર આપણે માત્ર કેપેસિટન્સ પૂછ્યું હતું અને વિદ્યુતભાર પૂછ્યો હતો બરાબર કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર 100 વોલ્ટ વડે જોડી દીધો પણ આપણે એની સાથે સાથે ઉર્જા પણ મેળવી અને ઉર્જા ઘનતાની ગણતરી પણ કરી બરાબર
પછી આપણે ગણવું છે દાખલા નંબર 2.10 2.10 ની રકમ તમે વાંચો દાખલા નંબર 2.10 સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.10 તો 2.10 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે 12 પાઇકો ફેરેડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી આલે જોડ્યું હોય તો કેપેસિટરમાં કેટલી વિદ્યુત ઊર્જા સંગ્રહ પામે C બરાબર છે 12 પાઇકો ફેરેડ અને V બરાબર છે 50 વોલ્ટ તો આ કેપેસિટરમાં ઊર્જા કેટલી સંગ્રહ પામે વિદ્યુત સ્થિતિ ઊર્જા બરાબર તો કે આકૃતિ દોરવાની કોઈ જરૂર નથી પણ અત્યારે હું એક બે દાખલા કોઈ આકૃતિ દોરું છું જો તો કેપેસિટરને મેં 50 વોલ્ટ અને જોડી દો તો તમને ખબર છે કે આ કેપેસિટરથી ચાર્જ થઈ જશે કેટલા વોલ્ટ સુધી ચાર્જ થશે 50 વોલ્ટ જ્યાં સુધી આના વોલ્ટેજ પણ 50 ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનની ગતિ અહીંયાથી અહીંયા સુધી થશે અને આ નેનો સેકન્ડમાં 50 વોલ્ટ સુધી ચાર્જ થઈ જશે એટલે આપણે એમ કહેશું કે 50 વોલ્ટ અને જોડ્યું એટલે તરત જ આના વોલ્ટેજ પણ 50 થઈ ગયો હવે અહીંયા કોઈ પ્રકારનો વિદ્યુતભાર ગતિ કરશે નહીં બરાબર એટલે હવે પ્રવાહ કેટલો થઈ ગયો 0 અહીં 50 વોલ્ટ અહીં 50 વોલ્ટ બેના વોલ્ટેજ સરખા થઈ ગયા વોલ્ટેજ સરખા થઈ જાય એટલે વિદ્યુતભાર ગતિ ન કરે કારણ કે વિદ્યુતભારને ગતિ કરવા માટે શું જરૂરી છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુતભાર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ગતિ કરે અને ઇલેક્ટ્રોન નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન અહીંયા તો વોલ્ટેજ સરખા છે એટલે વિદ્યુતભારની હવે અહીંયા કોઈ પ્રકારની ગતિ નહીં થાય આના 50 વોલ્ટ તરત જ થઈ ગયા એટલે એમ કહેવાય કે જ્યારે તમે ડીસી સપ્લાય સાથે કેપેસિટર જોડો તો 50 વોલ્ટ તો તરત જ થઈ જાય છે મતલબ કે 50 વોલ્ટ થઈ ગયા પછી તો પ્રવાહ વહેતો નથી એટલે ડીસી સપ્લાય જ્યારે જોડો કેપેસિટર સાથે ત્યારે કેપેસિટરમાંથી ક્યારેય પ્રવાહ વહે નહીં આ વાત ખાસ મગજમાં રાખજો જ્યારે કેપેસિટર સાથે ડીસી સોર્સ જોડવામાં આવે ત્યારે કેપેસિટરમાં પ્રવાહ વહે નહીં પ્રવાહ વહે નેનો સેકન્ડ સુધી વહે પણ એને આપણે ધ્યાનમાં લેતા નથી ચલો હવે જો તો કેપેસિટરના વોલ્ટેજ 50 જ થઈ ગયા કે એને 50 વોલ્ટની બેટરી આલે જોડ્યું તો આપણે અને કેપેસિટર છે 12 પાઇકો ફેરેડ તો આમાં કેટલી ઊર્જા સંગ્રહિત થયેલી હોય તો ઊર્જાના કેટલા સૂત્રો હતા તો કે ½ cv² q² / 2c અને qv/2 બરાબર એમાંથી કયું સૂત્ર લેવાય આપણે તો કે વોલ્ટેજ ખબર છે કેપેસિટન્સ ખબર છે તો ઊર્જાનું સૂત્ર આપણે લેવું પડે ½ cv² ½ ₹20² એટલે કે 50 × 50 બરાબર અહીંયા લખી નાખો 25 × 100 હવે જો અહીંયા આપણે સાદું કાપી દઈએ તો 2 તો 6 25 6 200 150 × 10 ની -10 અથવા તો 1.5 × 10 ની -8 બરાબર તો વિદ્યુતભાર છે 6 × 10 ની -10 કુલમ્બ તો આવી રીતે ઊર્જાથી 1.5 10 ની -8 ઘાત જોડો અને વિદ્યુતભાર એક 6 × 10 ની -10 કુલમ્બ પછી આપણે આગળનો દાખલો ભણીએ સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.24 ચલો હવે આપણે લઈએ સ્વાધ્યાયમાં 2.24 સ્વાધ્યાયમાં દાખલા નંબર 2.24 ની રકમ વાંચો તો 2.24 માં બે પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર હોય તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોય બરાબર કેપેસિટન્સ તમને આપ્યું છે C બરાબર 2 ફેરેડ આપણે 2 ફેરેડ નું કેપેસિટન્સ જોતું છે બરાબર મેં તમને કીધું હતું કે કેપેસિટન્સ ક્યારે
ફેરેડ માં નો હોય, કાં તો નેનો ફેરેડ હોય, માઇક્રો ફેરેડ હોય, પાઇકો ફેરેડ હોય, પણ ક્યારેક ફેરેડ નો હોય, કેમ કે તો ઈ બહુ મોટો એકમ થઈ ગયો, બરાબર, અને એટલી મોટી પ્લેટ વ્યવહારમાં શક્ય નથી. પણ તેમ છતાં પણ આ વસ્તુને રિયલાઈઝ કરવા માટે આપણે એક દાખલો આપ્યો છે કે ભાઈ 2 માઇક્રો ફેરેડ નું માની લો કે તમારે કેપેસિટન્સ જોતું હોય અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે રાખી દઈએ 0.5 સેન્ટીમીટર, d બરાબર 0.5 સેન્ટીમીટર, અને આપણે મીટરમાં ફેરવી દઈએ તો 10^-2 મીટર. હવે જો હું અહીંયા કેપેસિટન્સ નું સૂત્ર લખું તો c બરાબર એપ્સિલોન નોટ a / d, તો એરિયા ને જો હું કરતા બનાવું તો cd / એપ્સિલોન નોટ 2 * 0.5 10^-2 8.85 10^-12 ઘાત. જો તમે આનું સાદું કાપી દો તો તમને અહીંયા આન્સર મળી જશે 1130 કિલોમીટર સ્ક્વેર. 1130 એને ગુણ્યા 10^3 ઘાત એટલે કે કિલોમીટર સ્ક્વેર, બરાબર. અહીંયા જે મીટર આન્સર આવશે એને મેં કિલોમીટરમાં ફેરવીને લખ્યા છે, તો 1130 કિલોમીટર સ્ક્વેર, બરાબર. આવો આન્સર આવશે, એટલે કે આનો આન્સર 1130 નહીં આવે, આનો આન્સર જે આવશે એ તમારા મીટરમાં આવશે, બરાબર. મીટર એમ એસ માં ફેરવી દીધા છે કિલોમીટર સ્ક્વેરમાં, બરાબર. 1130 કિલોમીટર સ્ક્વેર. હવે આપણે 2.24 પછી લઈએ આપણે 2.26. દાખલા નંબર 2.26 ની રકમ વાંચો. એક સમાંતર પ્લેટ કેપેસિટર ની દરેક પ્લેટ નું ક્ષેત્રફળ તમને કહ્યું છે 90 સેન્ટીમીટર સ્ક્વેર, એ બરાબર 90 સેન્ટીમીટર સ્ક્વેર જેનું ક્ષેત્રફળ હોય એવી એક સમાંતર પ્લેટ કેપેસિટર અને બંને પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર આપણને કહ્યું છે, બી બરાબર 2.5 મિલીમીટર. હવે કેપેસિટરને જો 400 વોલ્ટના સપ્લાય સાથે જોડી વિદ્યુતભારિત કરવામાં આવે તો કેટલા વોલ્ટની બેટરી જોઈએ? 400 વોલ્ટની, તો કેપેસિટરને પણ 400 વોલ્ટ મળે, તો કેપેસિટર વડે કેટલી ઊર્જા સંગ્રહિત થશે? તો અહીંયા આપણે કેપેસિટર વડે કેટલી ઊર્જા સંગ્રહિત થશે એ પહેલા આપણે મેળવીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંયા કેપેસિટન્સ જોવાનું મેળવીએ, કે જો આપણે ઊર્જા મેળવવી હોય તો આપણી પાસે સૂત્ર કેટલા છે? તો કે પહેલો ઓપ્શન છે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મેળવવાની છે. ઊર્જા મેળવવા માટે આપણી પાસે ત્રણ સૂત્રો છે, ફરીવાર બોલી જાઉં. Q સૂત્ર છે Q²/2C ½ CV² અને QV/2, બરાબર. એમાં Q²/2C તો ઈ સૂત્ર લાગુ નહીં પડે, કેમ કે Q અને C ની જરૂર પડે છે. ½ CV² તો અહીંયા V છે, C નથી ખબર. અને ત્રીજું સૂત્ર છે QV/2 એ પણ લાગુ નહીં પડે, કેમ કે Q નથી. તો અહીંયા કેટલા કેપેસિટન્સ મેળવી લો, બરાબર, C મળી ગયા તો ½ CV² એ પ્રમાણે મને ઊર્જા મળી જશે, બરાબર. તો પેલા C મેળવી લો, તો C બરાબર આપણો સૂત્ર છે એપ્સિલોન નોટ A / d 8.85 10^-12 ઘાત, એરિયા છે 90 સેન્ટીમીટર સ્ક્વેર, એનો મીટર સ્ક્વેરમાં ફેરવી નાખો તો સેન્ટીમીટર એટલે 10^-2 ઘાત, તો સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10^-4 ઘાત / d, d એટલે 2.5 10^-3 ઘાત. અને જો તમે આનું સાદરૂપ આપી દો તો 31.86 પાઇકો ફેરેડ આન્સર આવશે. આજે આન્સર ને મેં સીધે સીધા બુકમાંથી લખ્યા છે, બરાબર. એટલે તમારે જે આની ગણતરી કરો અને કદાચ 31.86 ની બદલે 84 આવી જાય, 87 આવી જાય, 85 આવી જાય તો કઈ વાંધો નથી, બરાબર. નિયરલી આન્સર આવે એટલે ચાલે, બરાબર. 31.86 પાઈકો ફેરેડ આવો આન્સર આવ્યો. હવે આપણે એનર્જી મેળવીએ, તો જો આપણે આની એનર્જી મેળવવી હોય આની અંદર કેટલી ઊર્જા સંગ્રહિત થઈ તો વિચારો કયું સૂત્ર લેવું જોઈએ? સી ખબર છે, VA પાસે, તો કયું સૂત્ર લો? ½ CV² તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા પહેલો ઓપ્શન આપણને કીધું છે કે મે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મેળવો, પહેલો ઓપ્શન એ સંગ્રહિત ઊર્જા મેળવો, તો એનું સૂત્ર છે U બરાબર ½ CV² U બરાબર ½ 31.86 10^-12 અને V²
આપણે સાબિત કરવું છે.
તો કઈ રીતે સાબિત કરશું આપણે? તો અહીંયા સમજો કે ભાઈ બંને પ્લેટ ઉપર q અને -q વિદ્યુતભાર છે, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E હતું, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કે
સર અહીંયા જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E હોય, અહીંયા વિદ્યુતભાર Q હોય તો બળનું સૂત્ર તો F બરાબર Q. તો પહેલી દ્રષ્ટિએ જો તમે વિચારો તો તમને એવું થાય કે વિદ્યુત ક્ષેત્ર E છે અને પહેલી પ્લેટ ઉપર અથવા તો આ ઉપર Q વિદ્યુતભાર છે તો બળ તો Q ની લાગુ જોઈએ. તો અહીંયા 1/2 શું કામ આવ્યું? જો રકમમાં કીધું છે અહીંયા 1/2 શું કામ આવ્યું બરાબર, અહીંયા 1/2 શું કામ આવ્યું આન્સરમાં? તો એનું કારણ એ છે કે આપણે એક પ્લેટ ના વિદ્યુત ક્ષેત્ર વડે બીજી પ્લેટ ઉપર બળ મેળવવું છે બરાબર. અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E છે, જો તમે અહીંયા Q વિદ્યુતભાર મૂકી દો તો તો અહીંયા આપણે બળ ગણવા માટે માત્ર આપણે પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લીધું છે સિગ્મા / 2 એપ્સિલોન બરાબર. બે પ્લેટની વચ્ચે કોઈ વિદ્યુતભાર ઉપર બળ નથી મેળવવા, પણ પહેલી પ્લેટના વિદ્યુત ક્ષેત્ર વડે બીજી પ્લેટ ઉપર બળ મેળવવું છે. અને પહેલી પ્લેટના લીધે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ મેળવવું હોય તો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કરતાં કેવું છે? અડધું છે. એટલા માટે અહીંયા શું આવ્યો આન્સર? 1/2 QE. તો એનો આન્સર આપણે એવો લખી શકીએ કે આ 1/2 અવયવ આવવાનું કારણ શું? તો એવું લખી શકીએ કે અહીં આપણે માત્ર પ્રથમ પ્લેટના અથવા તો એમ લખીએ અહીં આપણે માત્ર એક પ્લેટના અહીં આપણે લખીએ મોટા અક્ષર આવા કેપેસિટરમાં હું ઉર્જાનો સંગ્રહ કરી શકું કે કેમ, અને
એવી જ રીતે જે નળાકાર હોય સમઅક્ષીય, તો આ સમઅક્ષીય બે નળાકાર હોય તો એની મદદથી પણ આપણે કેપેસિટર બનાવી શકીએ કે કેમ, બરાબર? તો આની આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સમ કેન્દ્રીય બે ગોળાકાર કવચો એનાથી બનતા કેપેસિટરનું કેપેસિટન્સ મેળવશું હવે આપણે, અને બે સમઅક્ષીય નળાકાર હોય તો એનાથી જે કેપેસિટર બનશે એનું પણ આપણે કેપેસિટન્સનું સૂત્ર મેળવશું, બરાબર? ચાલો હવે આપણે દાખલા નંબર 2.29 જોઈએ. તો દાખલા નંબર 2.29 માં આપણને આકૃતિ આપી છે અને એમાં એવું કીધું છે કે બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહક એનું કેપેસિટન્સ આપણે સાબિત કરવું છે C બરાબર 4 pi epsilon naught R1 into R2 upon R1 minus R2. આવું આપણે સાબિત કરવું છે અને આકૃતિ આપણે આપી દીધી છે, બરાબર? પણ આપણે થોડુંક સમજીએ કે અહીંયા કર્યું છે શું, રિયલમાં પરિસ્થિતિ શું થઈ છે. તો અગાઉ આપણે જ્યારે કેપેસિટરની પ્રસ્તાવના ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ એક સુવાહક ગોળો હોય અને એની ઉપર ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય, વિદ્યુતભાર સંગ્રહ કરી શકે એટલે એને કેપેસિટર કહેવાય, બરાબર? તો અહીંયા માની લો કે બુકની અંદર ઋણ વિદ્યુતભાર આવ્યો છે, માની લો આને હું કહી દઉં માઇનસ ક્યુ, આ વિદ્યુતભાર છે માઇનસ ક્યુ. હવે આપણે બીજો ગોળો જે બાજુમાં રહી ગયો, બરાબર? અને બીજો ગોળો બાજુમાં રહી ગયો તો કેપેસિટન્સ તો વધી જતું, પણ એની ઉર્જા જે છે એ આપણે નિશ્ચિત વિસ્તારમાં સંગ્રહ નહોતા કરી શકતા. પણ હવે અહીં આપણે શું કરવાનું છે તો કે ભાઈ સમકેન્દ્રીય બે કવર છે, બરાબર? આ સમકેન્દ્રીય આ એક બીજી કવર છે લીધી આપણે. હવે જો આ માઇનસ વિદ્યુતભારિત ગોળો હતો તો તમને ખબર છે કે જો એક જ ગોળો હોય તો એનો કેપેસિટન્સ બહુ વધારે હોય નહીં, બરાબર? પણ એકની બદલે જો આપણે બે સુવાહકથી બનતું તંત્ર લઈએ તો કેપેસિટન્સ પણ વધારી શકાય છે આપણે, જેથી કરીને વધારે ઊર્જા સંગ્રહ કરી શકે અને એ ઊર્જા આપણે સીમિત વિસ્તારમાં સંગ્રહ કરવાની હોય, કેપેસિટરનો આ બેઝિક એનો ઉપયોગ કરવા માટેનો આ સિદ્ધાંત છે, બરાબર? હવે વિચારો કે જો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય, બરાબર, આજે જે માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય અને જો હું એક તટસ્થ એવો એક બીજો એક સમકેન્દ્રીય કવચ લઈ લઉં સુવાહક, તો તમને ખબર છે હવે શું બનશે, તો કે આ કવચ ઉપર આવી જશે પ્લસ વિદ્યુતભાર, બરાબર? આની દિવાલ ઉપર પ્રેરિત થશે પ્લસ વિદ્યુતભાર, આવું આપણે ભણી ગયા છે, અને તેથી બહારની સાઈડ કયો વિદ્યુતભાર પ્રેરિત થશે માઇનસ, તો અહીંયા વિદ્યુતભાર આવી જશે માઇનસ. અગાઉની જેમ કે ભાઈ અહીંયા પ્લસ વિદ્યુતભાર ગોળો રાખ્યો હતો, અહીંયા તટસ્થ ગોળો રાખ્યો તો અહીંયા પ્લસ હતા તો અહીંયા માઇનસ, અને ઓલી બાજુ શું આવી ગયા હતા પ્લસ, અને પ્લસ ને આપણે ગ્રાઉન્ડ કરી નાખ્યા હતા, બરાબર? ગ્રાઉન્ડ કરવાથી કેપેસિટન્સ છે એનાથી પણ વધારે વધી જતો હતો, બરાબર? કે ભાઈ આ ગોળો પ્લસ હતો યાદ કરો પ્રસ્તાવમાં, અહીંયા બીજો તટસ્થ ગોળો રાખી દીધો તો અહીંયા માઇનસ આવી ગયા, અહીંયા પ્લસ આવી ગયા, કેપેસિટન્સ વધ્યું. પછી યાદ કરો તો આપણે એને તટસ્થ કરી દીધું, બરાબર? જો મારે ગ્રાઉન્ડ કરી દઉં તો આ પ્લસ વિદ્યુતભાર બધું ગ્રાઉન્ડ થઈ ગયો, જમીનમાં વહી ગયો, બરાબર? અને પછી આ અર્થિંગ લઈ લીધું આપણે, તો પછી હવે જે આ જે ધન વિદ્યુતભાર હવે જે આખું રચના બની એનું કેપેસિટન્સ તો એનાથી પણ વધી ગયું હતું ગ્રાઉન્ડ કરવાથી. તો અહીં આપણે આવું જ કરવાના છીએ, જો તો કે અહીંયા જો માઇનસ વિદ્યુતભાર ગોળો હોય બુક પ્રમાણે આપણે આકૃતિ દોરી છે કે એટલે માઇનસ વિદ્યુતભારિત ગોળો લીધો, તો માઇનસ વિદ્યુતભારિત ગોળો અને એવો જ હું એક એક સમઅક્ષીય સમકેન્દ્રીય બીજો કવચ રાખી દઉં સુવાહક, તો અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ વિદ્યુતભાર આવી જશે, બરાબર? અને અહીંયા જેટલા પ્લસ એટલા જ અહીંયા માઇનસ. હવે હું આને ગ્રાઉન્ડ કરી દઉં, જો આને ગ્રાઉન્ડ કરી દઉં તો શું થશે, તો કે આ બધો જ માઇનસ વિદ્યુતભાર ગ્રાઉન્ડ થઈ જશે, અને બધો વિદ્યુતભાર અર્થિંગ કરવાથી ગ્રાઉન્ડ થઈ ગયો,
તો આ રીતે પછી આપણે અર્થિંગને લઈ લેશું આ રીતે. તો બધો રૂમ વિદ્યુતભારગ્રાહણ થઈ ગયો છે અત્યારે. હવે તમે જોઈ શકો અહીંયા જો બધો જ ઋણ વિદ્યુતભાર ડાઉન થઈ ગયો હોય તો અહીંયા જેટલો ઋણ વિદ્યુતભાર એટલો જ અહીંયા કયો વિદ્યુતભાર આવી ગયો ધન. અને આની ત્રિજ્યાને બુક પ્રમાણે આપણે નામ આપી દઈએ R1 અને આની ત્રિજ્યાને આપણે નામ આપી દઈએ R2. તો કેપેસિટર એટલે બે સુવાહકથી બનતી રચના બરાબર. તો અહીંયા બે સુવાહકથી બનતી રચના આપણે બનાવી પણ જે ગોળાઓ બાજુબાજુમાં દોર્યા હતા એનાથી અહીંયા થોડો ડિફરન્સ છે. કારણ કે અહીંયા તમે ઉર્જાને નિશ્ચિત વિસ્તારમાં સંગ્રહ કરી શકતા. જો કઈ રીતે સંગ્રહ કરી શકતા તો વિદ્યુત ક્ષેત્ર આ ભાગમાં 0 છે અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે. અહીંયા કઈ રીતે તમે વિચારો કે જો તમે અંદરના ભાગમાં ગાઉસિયન પૃષ્ઠ વિચારી જો તમે અંદરના ભાગમાં આ ઋણ વિદ્યુતભાર નથી ગાઉસિયન પૃષ્ઠ હું દોરું છું. અહીંયા આપણે એક બીજા એક ચોકી દોરીએ માની લો કે અહીંયા ઓલી ગાઉસિયન પૃષ્ઠ દોરી લો એક ગાઉસિયન પૃષ્ઠ. તો વિચારો કે જો આ ગાઉસિયન પૃષ્ઠ હું દોરું મારે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણો નિયમ હતો ગાઉસિયન પૃષ્ઠ માટે E dot ds બરાબર q in by epsilon naught. પણ તમે જોઈ શકો કે આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર તો 0 છે q in 0 તો વિદ્યુત ક્ષેત્ર કેટલું 0. તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. પછી તમે બહારના ભાગમાં ગૌસિયન પૃષ્ઠ વિચારી લો. માની લો કે મારે બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો બહારના ભાગમાં ગૌસિયન પૃષ્ઠ વિચારી લો અને એમાં E dot ds બરાબર q in by epsilon naught કરું તો ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો ટોટલ વિદ્યુતભાર કેટલો. તો કે આની ઉપર પ્લસ q ને અહીંયા માઇનસ q તો ટોટલ વિદ્યુતભાર તો 0 થયો. તો q in 0 ઘેરાયેલો વિદ્યુતભાર તો વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું આવી ગયું 0. તો આમ બહારના બિંદુઓએ કે અંદરના બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય પણ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 નથી બરાબર. વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ તમને ખબર છે કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ. તો હવે તમે અહીંયા જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર માત્ર ને માત્ર આટલા વિસ્તારમાં રહેલું છે અને જો વિદ્યુત ક્ષેત્ર જે સીમિત વિસ્તારમાં રહેલું હોય તો આવા કેપેસિટરનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ. અને તેથી આવા ગોળાકાર સમ કેન્દ્રીય કવચોના બનેલા ગોળાકાર કેપેસિટર છે એનો પણ વ્યવહારમાં ઉપયોગ કરી શકાય છે બરાબર. તો હવે આ જ આકૃતિ હું પાછી દોરી નાખું અહીંયા કે ગોળાકાર કેપેસિટર આપણે સમકેન્દ્રીય બે સુવાહકનું બનેલું. જો આપણે ગોળાકાર કેપેસિટર બનાવવું હોય કે જેનું કેપેસિટન્સ એ વધારે હોય અને એ થોડા વિસ્તારમાં જો ઊર્જાનો સંગ્રહ કરી શકે એવું જો આપણે કેપેસિટર બનાવવું હોય એવું કેપેસિટર આપણે બનાવી શકીએ. જો અહીંયા તો અહીંયા ઋણ વિદ્યુતભાર છે એટલો જ અહીંયા ધન વિદ્યુતભાર છે. અને અહીંયા જે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયો એને આપણે ગ્રાઉન્ડ કરી દીધો. તો આવી એક એવી રચના તમે બનાવી કે જેમાં તમે વિદ્યુતભારનો સંગ્રહ પણ કરી શકો અને એ સીમિત વિસ્તારમાં સંગ્રહ કરી શકો અને બે સુવાહકથી બનતી રચના છે અને બંને સુવાહકો એકબીજાને જોડાયેલા નથી. તો બે સુવાહકોનું બનેલું તંત્ર એ કેપેસિટર એવું કેપેસિટર છે જેનું કેપેસિટન્સ એ વધારે હોય અને ઊર્જા સીમિત વિસ્તારમાં સંગ્રહિત થયેલી છે. તો આવા કેપેસિટરનો ઉપયોગ આપણે વ્યવહારમાં કરી શકીએ બરાબર. પણ આ ગોળાકાર કેપેસિટર છે આ બે સમાંતર પ્લેટ કેપેસિટર નથી. ગોળાકાર કેપેસિટર હોય તો હવે તમારે આનું કેપેસિટન્સ મેળવવાનું છે. એ આટલું સાબિત કરવાનું છે કે 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2 / r1 - r2 જેમાં બુકમાં આપી દીધું છે કે જે ધન વિદ્યુતભાર છે જે ગોળા ઉપર એની ત્રિજ્યાને r1 લઈ લઈએ છીએ અને ઋણ વિદ્યુતભાર છે એની ત્રિજ્યાને આપણે લઈ લઈએ છીએ r2. પણ આપણને એ બેઝિક કન્સેપ્ટ ખબર છે કે કોઈ પણ કેપેસિટરનું કેપેસિટન્સ એનું જનરલ સૂત્ર શું છે તો કે C બરાબર Q / V જેમાં V શું હતા તો કે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં હું લખી નાખું ડેલ્ટા V. ડેલ્ટા V એટલે કે પ્લસ અને માઇનસ બંને કવચ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. હવે આપણે જે કન્સેપ્ટ મેં તમને બહુ ડિટેલમાં કરાવ્યા હતા સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર એની અંદર
ઈ પ્રમાણે તમારે અહીંયા મને લખાવવું પડશે કે ઋણ વિદ્યુતભારિત કવચ ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય અને ધન વિદ્યુતભારિત કવચ ઉપર કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય. કેમ કે દાખલા ટેક્સ્ટબુકના દાખલા નહોતા જે મેં તમને કરાવ્યા હતા, સ્વભાવકોનું વિદ્યુતશાસ્ત્ર, એમાં ઘણા બધા એવા દાખલા કરાવ્યા હતા મેં તમને જે ટેક્સ્ટબુકમાં હતા જ નહીં. તેમ છતાં એ દાખલા થોડાક તમને ટફ પડ્યા હશે, પણ એ કરવા જરૂરી હતા એટલે મેં તમને કરાવ્યા હતા. કન્સેપ્ટ સમજવા માટે એ દાખલા બહુ જરૂરી હતા, અને તમે કહી રહ્યા હશે તો તમને અહીંયાના વિદ્યુત સ્થિતિમાન તમે મને ડાયરેક્ટ લખાવી શકશો બરાબર. ઘણા બધા આપણે એમાં દાખલા કરાવ્યા હતા. તો સૌથી પહેલા હું બહારના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મેળવું ને પછી હું અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મેળવી લઉં બરાબર. હવે સૌથી બહારના ગોળાની ત્રિજ્યાને મેં R1 કીધી છે એટલે એના વિદ્યુત સ્થિતિમાનને હું V1 કહી દઉં, અને આની ત્રિજ્યા એને મેં R2 કીધી છે એટલે આના વિદ્યુત સ્થિતિમાનને હું નામ આપી દઉં V2. અને ધન પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવું છે ઋણની સાપેક્ષમાં ધનનું વિદ્યુત સ્થિતિમાન. તો Q/ કોનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે તો કે V1 નું કોની સાપેક્ષે V2 ની સાપેક્ષે. તો શું લખાય? V1-V2 એટલે કે બે ની સાપેક્ષે એકનું સ્થિતિમાન બરાબર. તો હવે Q એટલે બે ઉપરનો વિદ્યુતભાર બરાબર, અહીંયા પ્લસ Q તો અહીંયા માઇનસ Q. ધન પ્લેટનો વિદ્યુતભાર ઇઝ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર Q. V1-V2 એટલે કે બીજાની સાપેક્ષે પહેલાનું વિદ્યુત સ્થિતિમાન. ચલો હવે આપણે V1-V2 વાળા પરથી મેળવીએ. તો સૌથી પહેલા તમને બહારના જે આ કવચ છે એનું વિદ્યુત સ્થિતિમાન લખાવો D ના લીધે, પરિણામી વિદ્યુત સ્થિતિમાન V1 કેટલું હોય. તો અહીંયા હું લખું કે બહારના કવચનું વિદ્યુત સ્થિતિમાન એને હું નામ આપી દઉં V1. તો V1 બરાબર બોલો તો આ ધન વિદ્યુતભારિત કવચનું વિદ્યુત સ્થિતિમાન પોતાના લીધે કેટલું હશે? તો કે KQ/R1. અને આ જ કવચ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન પણ આ અંદરની ઋણ વિદ્યુતભારિત કવચના લીધે કેટલું હશે? તો કે -KQ/R1. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન શું આવી ગયું? 0. ઈ જ રીતે હવે આપણે અંદરની કવચનું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ. અંદરની કવચનું વિદ્યુત સ્થિતિમાન V2 બરાબર બોલો તો આનું વિદ્યુત સ્થિતિમાન પેલા પ્લસ ના લીધે, તો બોલો પ્લસ ના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો કે KQ/R1. અને ઋણ વિદ્યુતભારિત કવચના લીધે વિદ્યુત સ્થિતિમાન એની સપાટી ઉપર કેટલું હશે? આના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન KQ/R1, અને આના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવશે -KQ/R2. સ્વભાવકોનું વિદ્યુત શાસ્ત્ર જે મેં તમને દાખલા કરાવ્યા એના મેં તમને એમાં ઘણા બધા દાખલા કરાવ્યા હતા, બહુ ડિટેલમાં ભણાવ્યું હતું. એ ન આવડે તો તમને આમાં કંઈ ખબર નહીં પડે બરાબર. આપણે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે લખાય તો પહેલા તમે એ લેક્ચરનું રિવિઝન કરી લેજો, પછી તમને આમાં ખબર પડશે. એમાં ઘણા બધા દાખલા કરાવ્યા છે આ રીતના. હવે V1-V2 આપણે લખીએ તો લખાવો મને C બરાબર શું આવશે? Q/V10 અને V2. તો V2 એટલે અહીંયા માઇનસ સાઈન આવી જશે V2 માં. તો V1 તો 0 છે એટલે 0-V2, તો અહીંયા માઇનસ સાઈન લાગુ પાડી દઈએ તો શું આવશે? KQ/R2-KQ/R1. જો હું Qને કોમન લઈ લઉં તો Qને કોમન લઈ લો તો Q સાથે Q ઉડી જશે બરાબર. તો હવે અહીંયા વહી ગયું 1/ અહીંયા લીધું K/R2, અહીંયા લીધા K/R1. Qને કોમન લઈ લો તો અહીંયા Qને કોમન લઈ લીધા, તો અંદર મીધું 1/R2-1/R1. આવું સાદરૂપ આવ્યું. હવે જો તો હું આ ભૂસી નાખું છું આકૃતિ સાદરૂપ આપવા માટે. તો C બરાબર 1/
બોલો તો k ની બદલે હું શું લખી શકું 1 / 4 pi epsilon not અને છેદનો જે ક્યાં આવશે અંશમાં તો અહીંયા મેં લખી દીધા 4 pi epsilon not પછી શું આવશે r1 - r2 / r1 r2 તો r1 r2 છેદનો છે અંશમાં તો 4 pi epsilon not r1 r2 / છેદમાં શું આવ્યું તો કે r1 - r2 જો તો આપણે જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કર્યું કે સમકેન્દ્રીય જો બે કવચ હોય તો એ પણ કેપેસિટર છે બે સુવાહકથી બનતું તંત્ર છે તેનું કેપેસિટન્સ એ વધારે હશે અને એમાં ઊર્જા સીમિત વિસ્તારમાં છે એ પણ મેં તમને સમજાવ્યું તો જો બે સમકેન્દ્રીય કવચ હોય તો એ પણ એક કેપેસિટર છે અને એનો ઉપયોગ તમે વ્યવહારમાં કરી શકીએ છીએ આપણે કઈ રીતે કેપેસિટર બને એનું બેઝિક ફંડામેન્ટલ મેં તમને વાત કરી કે એક કવચ હોય એ વિદ્યુતભારિત કરેલું હોય અને એને સંકેન્દ્રી બીજું કવચ રાખી દો અને એના બહારના ભાગમાં જે વિદ્યુતભાર પ્રેરિત થાય એને ગ્રાઉન્ડ કરી દો તમે બરાબર તો આ રીતે આપણું કેપેસિટર તૈયાર થઈ જાય બરાબર તો 4 pi epsilon not r1 r2 / r1 - r2 તો આ રીતે તમને કેપેસિટન્સનું સૂત્ર મળી ગયું એનું જે આપણે સાબિત કરવાનું હતું પછી બરાબર આપણે આટલું સાબિત કરવાનું હતું હવે આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે કેમ કે આની ઉપરથી આપણે દાખલો ગણવાનો છે 2.30 જો આ દાખલો બોર્ડમાં પૂછાય તો તમને આ સૂત્ર સીધે સીધો આવડતું હોવું જોઈએ કે બે સંકેન્દ્રીય ગોળાકાર બે સંકેન્દ્રીય સુવાહકોથી બનતું ગોળાકાર કેપેસિટર એનું કેપેસિટન્સનું સૂત્ર હોય C = 4 pi epsilon not r1 r2 / r1 - r2 હવે તમે એક બીજી વાત મને એ કહો કે માની લો કે આ બંને કવચ હોય એની વચ્ચે કોઈ અવાહક દ્રવ્ય ભરી દેવામાં આવે કોઈ ડાઇલેક્ટ્રિક દ્રવ્ય ભરી દેવામાં આવે તો અહીં એપ્સિલોન નોટ ની બદલે આપણે શું લખવું પડશે એપ્સિલોન કેમ કે બંને વચ્ચે હવાની બદલે બીજું કોઈ માધ્યમ આવી ગયું તો માની લો કે અહીંયા કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય તો હવે તો કેપેસિટન્સ શું આવશે તો કે 4 pi એપ્સિલોન r1 / r2 / r1 - r2 બરાબર પછી તમને જો આનો ડાઇલેક્ટ્રિક અચળાંક આપી દીધો હોય તો યાદ કરો કે ડાઇલેક્ટ્રિક અચળાંકને આપણે K કહેતા જો તમને યાદ હોય તો ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K અને શું સંબંધ હતો પરમિટિવિટી માટે એપ્સિલોન / એપ્સિલોન નોટ એના બરાબર K આવો આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા કે કોઈ પણ માધ્યમની પરમિટિવિટીને શૂન્યાવકાશની પરમિટિવિટી સાથે સરખાવવામાં આવે તો જે તમને અચળાંક મળે એને કહેવાય આપેલ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર જે આપણે આ જ ચેપ્ટરમાં હવે પછીના એક ટોપિકને મૂકી અને પછી આપણે આ ભણવાના છીએ પણ આવો આપણે પહેલા ચેપ્ટરમાં પણ મેં તમને સમજાવ્યું હતું કે એપ્સિલોન / એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ કે તો અહીં એપ્સિલોન ની બદલે હું શું લખી શકું એપ્સિલોન નોટ કે અને તેથી સી ડેશ બરાબર 4 pi એપ્સિલોન નોટ કે પણ યાદ રાખજો કુલંબ અચળાંક નથી આ ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે બરાબર r1 r2 / r1 - r2 જો અહીંયા કોઈ અવાહક દ્રવ્ય ભરેલું હોય તો પછી આપણે કરીએ દાખલા નંબર 2.30 ની રકમ વાંચો તો દાખલા નંબર 2.30 માં તમને કેપેસિટરની અંદરની અને બહારની ત્રિજ્યા આપી દીધી છે 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર તો વધારે ત્રિજ્યા હતી અને આપણે r1 ના માપ્યું તો આપણે સૂત્રમાં તો r1 બરાબર નું લખી નાખું 13 સેન્ટીમીટર r2 બરાબર નું લખી નાખું 12 સેન્ટીમીટર અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર તમને આપેલો છે જે ધન વિદ્યુતભાર ની કવચ ઉપર હશે તો q = 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય અને એમની વચ્ચે 32 જેટલા ડાયલેટિક અચળાંક પર પ્રવાહી ભરી દેવામાં આવ્યું જેનો કીધો કેપિટલ K કેપિટલ K છે ડાયલેટિક અચળાંક છે કુલંબ અચળાંક નથી ડાયલેટિક અચળાંક એ બરાબર તમને આપી દીધું છે 32 તો હવે તમારે આનું કેપેસિટન્સ મેળવવાનું છે
બરાબર બે સંકેન્દ્રીય કવચથી બનતા જે કેપેસિટર બનશે એનું તમારે કેપેસિટન્સ મેળવવાનું છે. અને જો તમારે કેપેસિટન્સ મેળવવું હોય તો એનું સૂત્ર છે C બરાબર 4 પાઈ એપ્સિલોન નોટની બદલે મારે લખવું પડશે એપ્સિલોન R1 R2 અપોન R1 R2. પરંતુ તમને ખબર છે પરંતુ એપ્સિલોન અપોન એપ્સિલોન નો બરાબર ડાયરેક્ટિવ અચલાંક કેપિટલ K તો C બરાબર આવી ગયા 4 પાઈ અને એપ્સિલોન ની બદલે શું લખી નાખું એપ્સિલોન નોટ K R1 R2 અપોન R1 R2. તો અહીંયા આપણે કેપેસિટન્સ C લખી નાખ્યું. પછી હવે જો અહીંયા આપણે બધી વેલ્યુ મૂકી દઈએ તો C બરાબર કોણ પાઈ ની કિંમત મૂકીએ 3.14 એપ્સિલોન નોટ 8.85 10 ની માઈનસ 12. ડાયલેક્ટ્રિક અચળાંક K ની કિંમત તમને 32 આપી દીધી છે. R1 R2 12 ગુણ્યા 13 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત સેન્ટીમીટર માંથી મીટર માં કન્વર્ટ કરી નાખ્યા એને આપણે તો 12 સેન્ટીમીટર 13 સેન્ટીમીટર છેદમાં R1 માઈનસ R2 તો 12 13 ઓછા 12 એટલે 1 સેન્ટીમીટર તો 1 સેન્ટીમીટર એટલે 10^-2 અને જો હવે તમે આનું સાદરૂપ આપશો તો તમને આન્સર મળી જશે 5.5 10^-9 ફેરાડ. આટલું તમને આનું કેપેસિટન્સ મળશે બરાબર. પછી તમને આગળ એવું કેવા આવ્યું છે બીજા ઓપ્શનમાં કે બીજા ઓપ્શનમાં તમને એવું કીધું છે કે અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન જો તમારે મેળવવું હોય તો અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન એટલે આપણે જોયું તો કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જે મેળવો એ સાપેક્ષ તફાવત હતો. હવે જો તમને આખા તંત્રનું કેપેસિટન્સ ખબર છે બરાબર અને Q upon V જેમાં V હતો એ સાપેક્ષ તફાવત હતો કે ભાઈ એની સાપેક્ષે B નું સ્થિતિમાન છે માની લ્યો કે જો એની સાપેક્ષે B નું સ્થિતિમાન 5 વોલ્ટ હોય તો ઊંધું કરો તો B ની સાપેક્ષે એનું સ્થિતિમાન કેટલું થાય -5 વોલ્ટ. એમ તમને વિદ્યુત સ્થિતિમાનનો સાપેક્ષ તફાવત ખબર છે બરાબર કેમ કે આપણે સાપેક્ષ તફાવત સાબિતીમાં મેળવ્યો હતો તો V એટલે બંને ગોળાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. એટલે જો તમારે V મેળવવા હોય તો V એ તો સાપેક્ષ તફાવત છે તો V અહીંયાથી સીધા મળી જાય V બરાબર શું આવે Q upon C. કેમ કે આપણો કેપેસિટન્સનું જનરલ સૂત્ર શું હતું આની પહેલાના દાખલામાં તો કે C બરાબર Q upon V આની ઉપરથી આપણે સૂત્ર સાબિત કર્યું Q હતા અને V આપણે V એટલે બે વચ્ચે તો બે કવચ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે V હતો બરાબર. તો બેમાંથી કોઈ પણ ગોળાનું વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો મને અહીંયા V થી મળી જાય કેમ કે આપણે તો માત્ર મૂલ્ય મેળવવાની વાત છે કે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય બરાબર. પછી પ્લસ હોય માઇનસ હોય એની યાર આપણે લેવા દેવા નથી આપણે માત્ર મૂલ્ય મેળવવું છે તો એની સાપેક્ષે B નું સ્થિતિમાન 5 હોય તો B ની સાપેક્ષે એનું સ્થિતિમાન -5. તો C બરાબર Q upon V સૂત્ર ઉપરથી સીધો આ દાખલો થઈ જાય V બરાબર Q upon C. Q તમને એ પર છે અને C ની વેલ્યુ તમે લઈ લેવા. જો આમ તમને વાત પડે ન ઉતરે તો આપણે આ સાબિત કરી શકીએ C બરાબર Q upon V આ કઈ રીતે જો સૂત્ર તો આ જ આવી જશે C બરાબર Q upon V ઉપરથી V બરાબર Q upon C પણ આપણે સાબિત કરીએ. જો તમે મને લખાવો અંદરના ગોળાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હતું અંદરના ગોળાનું યાદ કરો આની ત્રિજ્યા R2 હતી બહારના ગોળાની ત્રિજ્યા R1 માઇનસ વિદ્યુત ભારિત છે અને બહારનો ગોળો કેવો હતો પ્લસ વિદ્યુત ભારિત. તો લખાવો કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય અંદરના ગોળામાં તો માઇનસ KQ બાય R2 અથવા તો પ્લસ KQ બાય R1 માઇનસ KQ બાય R2 જે K એટલે કુલમ અચળાંક હતો. હવે K ની બદલે હું 1/4πε0 લખી નાખું ને k ને કોમન લઈ લો q ને કોમન લઈ લો અહીંયા શું આવી ગયું તો કે 1/r1 -1/r2 r2 -r1 / r1
વીની કિંમત આવી ગઈ. પણ તમે ધ્યાનથી જોવો તો વીની કિંમત જે આવી ઈ કિંમત શું સૂચવે છે? તો જો તો આ ક્યાંક ઉપર જે છે ઈ સી નો વ્યસ્ત છે. જો જો સી એટલે શું છે? 4 પાઈ અહીંયા ગ્રીક વર એપ્સિલોન નોટ સમજી લો. તો 4 પાઈ એપ્સિલોન નોટ તો 4 π ε0 r1 r2 ઓપન r1 r2 હતો તો r2 r1 તો અહીં જો તો 4 π ε0 r2 r1 r1 r2 અહીંયા જે પદ અંશમાં છે અહીંયા જે છેદમાં છે એ પદ અહીંયા છેદમાં અહીંયા અંશમાં છે એટલે કે c નો વ્યસ્ત છે ને બરાબર. તો v બરાબર શું આવી ગયું? q ઓપન c આવો આપણે લખી શકીએ બરાબર છે. તો v બરાબર આવી જશે q ઓપન c બરાબર. તમને એમ થાય કે સર અહીંયા તો એપ્સિલોન હતા તો તો અહીં આપણે એપ્સિલોન જ લખવા પડશે કેમ કે અહીંયા તો વચ્ચે ઓલો મીડિયમ છે વચ્ચે ડાયરેક્ટ અચાનક તે છે તો એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન લખીએ. પણ વાત તો આ જ થઈ જો તો અહીં આમ v બરાબર q ઓપન c બરાબર. v એટલે સાપેક્ષ તફાવત છે, વિદ્યુતભાર ખબર છે, કેપેસિટન્સ ખબર છે. તો કોઈ પણ એકની સાપેક્ષે બીજાનું સ્થિતિ માં એનો મૂલ્ય તો v જ આવશે. v બરાબર q ઓપન c બરાબર. તો તમને અંદરના કવચનો વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કીધું છે તો આપણે સીધે સીધું સૂત્ર અહીંયા મૂકી શકીએ v બરાબર q ઓપન c તમને q ની કિંમત આપી છે જો 2.5 માઇક્રો અને c ની કિંમત અહીંયા તમે લઈ લો 5.5 10 ટુ ધી પાવર -9 ફેરેડ. જો તમે સાદરૂપ આપવાનું તો તમને આન્સર મળી જશે 4.5 10 ટુ ધી પાવર 2 વોલ્ટ. એમાં એમાં આપણે ત્રીજો ઓપ્શન હવે સોલ્વ કરીએ તો ત્રીજામાં તમને એવું કીધું છે કે આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. તો જે ગોળાની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય એવો એક અલગ કરેલો ગોળ. અલગ કરેલો ગોળ એટલે શું? એટલે એક જ ગોળ એને પણ આપણે કેપેસિટર ગણી શકીએ. તો આવા ગોળા કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર હોય, અહીંયા તો હતી ને 12 અને 13, પહેલા તો આપણી પાસે એક જ ગોળો હતો 12 સેન્ટીમીટર ત્રિજ્યા, પણ પછી આપણે સમકેન્દ્રીયો 13 સેન્ટીમીટર ત્રિજ્યાનો બીજો ગોળો રાખ્યો અને કેપેસિટર બનાવ્યું તો કેપેસિટન્સ એનું આટલું મળ્યું આપણને. પણ વિચારો કે માત્ર એક જ ગોળો તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો તો એનું કેપેસિટન્સ કેટલું થાય? અહીંયા તો બે હતા ને, જો અહીંયા 12 સેન્ટીમીટર આ દાખલામાં અને આ 13 સેન્ટીમીટર, એવા બે સુવાહકથી આપણે રચના બનાવી કેપેસિટન્સ એનું મળ્યું તો 5.5 નેનો ફેરેડ આવ્યું. પણ જોઈ એક જ ગોળો લીધો તો 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો તો કેપેસિટન્સ કેટલું આવે? તો તમને ખબર છે કે એક જ ગોળો હોય તો કેપેસિટન્સ નું સૂત્ર શું આવે? C = 4 πε0 r. આ વસ્તુ તમને એટલા માટે રિયલાઈઝ કરાવવા માંગ્યું છે કે તમને ખ્યાલ આવે કે એક જ સુવાહક હોય તો એની બદલે બે સુવાહક હોય તો કેપેસિટન્સ ઘણું બધું વધી જાય બે સુવાહક હોય તો બરાબર. આ વસ્તુને રિયલાઈઝ કરવા માટે આ દાખલો છે 4 πε0 r 4 π 3.14 8.85 × −12 અને r ની વેલ્યુ તમને 12 સેન્ટીમીટર આવી ગઈ તો 12 × −10 2 અને સાચું પાકી દીધું તો અહીંયા c ની વેલ્યુ તમને મળી જશે 1.3 × −11 ફેરેડ. તો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા નેનો ફેરેડ છે અહીંયા 10⁻¹¹ એટલે કે 100 ગણું ઓછું મળ્યું તમને. જો બરાબર અહીંયા −9 ઘાત છે અહીંયા −11 ઘાત એટલે કે 100 માં ભાગનું મળ્યું અંદાજે કેપેસિટન્સ 9. તો આમ જો એક જ ગોળો હોય તો કેપેસિટન્સ છે એ જેટલું હતું એની બદલે જો હજી એક કવચ તમે પહેરાવી દો તો એનું કેપેસિટન્સ કેટલા ગણું થઈ ગયું? 100 ગણું વધારે થઈ ગયું એટલે કે કેપેસિટન્સ ઘણું બધું વધી ગયું બરાબર. અને આવું થાય એનું કારણ શું છે? તો મેં તમને પહેલા પણ સમજાવ્યું કે એક સુવાહકની બદલે જો તમે બે સુવાહકનો ઉપયોગ કરો તો તમે કેપેસિટન્સને ઘણું બધું વધારી શકો છો. કારણ કે વિદ્યુતભાર હોય વધુ સંગ્રહ કરી શકે છે, ઉર્જા હોય વધુ સંગ્રહ કરી શકે છે બરાબર. તો બુકમાં આપણને એવું પૂછ્યું હોય કે અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. એટલે કે આની કરતા આનું મૂલ્ય ઘણું બધું નાનું કેમ આવ્યું? આટલું બધું વેરિએશન કેમ આવ્યું? તેનો જવાબ આપણે આવી રીતે લખી શકીએ. જો તો અહીંયા હું જવાબ લખી દઉં તમને
પેલા લખી લ્યો તમે, પછી હું તમને જવાબ લખી દઉં ફાઇનલ આન્સર કે આવું શું કામ થયું, આટલું બધું વેરિએશન શું કામ લેવું. તો આપણે એવું લખીએ કે કારણ કે એક સુવાહકના બદલે, આપણે એવું લખીએ કારણ કે એક સુવાહકના બદલે, એક સુવાહકના બદલે અલગ કરેલા બે સુવાહક, અલગ કરેલા બે, એક સુવાહકના બદલે બે, આપણે એવી રીતે લખીએ કે કારણ કે એક સુવાહક આપણે લઈએ એની બદલે અર્થિંગ કરેલ બે સુવાહક લેવામાં આવે તો અલગ કરેલ તથા અર્થિંગ કરેલા, એટલે બહારના ગોળાને અર્થિંગ કર્યો હતો તો અર્થિંગ કરેલા બે સુવાહક લેવામાં આવે તો એનો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી બધી વધી જાય છે. વિદ્યુતભાર સંગ્રહ કરવાની તથા ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી બધી વધી જાય છે. ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા અને વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા ઘણી બધી વધી જાય છે, અને તેથી એવો કહી શકાય કે એક ગોળાના લીધે તમે બે ગોળા લીધા ને તો એનું કેપેસિટન્સ ઘણું બધું વધારે છે, કારણ કે ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય છે. તેથી બે સુવાહકથી બનતા તંત્રને કેપેસિટન્સ ઘણું વધારે મળે, એક સુવાહક કરતા બે સુવાહકથી બનતા તંત્રનું કેપેસિટન્સ ઘણું બધું વધારે મળે. બરાબર. હવે પછીનો ટોપિક આપણો છે નળાકાર કેપેસિટર. આ તો ગોળાકાર કેપેસિટર, પછી આપણે લેવાનું છે નળાકાર કેપેસિટર. પહેલા લખી લ્યો